નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેમ્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ ત્રણ પ્રવાહ વિદ્યુત એમાં આજે આપણે ટોપિક જોઈશું ઓમનો નિયમ ઓમનો નિયમની શરૂઆત કરીએ તો જર્મન ભૌતિક શાસ્ત્રી પ્લસ ગણિતશાસ્ત્રી પણ આપણે એને કહી શકીએ શું કહી શકીએ આપણે ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી શાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહોમ નામના વૈજ્ઞાનિકે અઢારસો ને અઠ્યાવીસમાં કરી હતી આ સાલ યાદ રાખવાની જરૂર નથી તમારે નામ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો ઘણી ચોપડીઓમાં એનો ઉલ્લેખ છે જ્યોર્જ સાયમન ઓહમ તરીકે પણ ઓળખવામાં આવે છે અત્યારે આપણી એનસીઆરટી બુક પ્રમાણે જ્યોર્જ સિમોન ઓમ નામ આપવામાં આવ્યું છે નિયમ આવો છે કે ધારો કે તમારી પાસે કોઈ વાહક હોય ધારો કે આપણે અહીંયા એક વાહક તરીકે લઈએ કે આ વાહક છે ચલો અમે એક વાહક ધારી લીધો ધારો કે આ એક વાહક છે તો આ વાહકમાંથી ધારો કે તમે પ્રવાહ પસાર કરો છો આય વાહક તાર છે એમાંથી પ્રવાહ આય પસાર કરો આના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જે બીજા ચેપ્ટરમાં પીડી જેને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને વહેતા પ્રવાહના ગુણોત્તરને અચળ હોય છે ગુણોત્તર કેવો હોય છે અચળ જેને ઓમનો નિયમ કહે છે મિત્ર ગોખો નહીં હું જે પ્રમાણે સમજાવું છું તે પ્રમાણે યાદ રાખો કે કોઈ પણ સુવાગ હોય કોઈ પણ સુવાક પદાર્થમાંથી આય વિદ્યુત પ્રવાહ પસાર કરતા અથવા વહેતો હોય તો વાહકના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાંનો તફાવત અને તેમાંથી વહેતા પ્રવાહના ગુણોત્તર અચળ હોય છે પ્રવાહનો ગુણોત્તર અચળ હોય છે માટે હું કહી શકું છું કે વી ચલે છે આય તો આ નિયમ છે નિયમ ફરથી કહું છું ગોખવાનો નથી આપેલા વાહક તારમાંથી આય વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહકના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી એ વહેતા પ્રવાહ આય વી અને ના ગુણોત્તર અચળ હોય છે આ વિધાનને ઓમનો નિયમ કહે છે વી ચલે છે આય ચલન કાઢીશ એટલે અચણાંક આવશે આર આર જે છે એ સમપ્રમાણ અચણાંક છે જેનું નામ પાડવામાં આવ્યું વિદ્યુત અવરોધ શું નામ પાડવામાં આવ્યું વિદ્યુત અવરોધ આરને કરતા કરીશું એટલે આર બરાબર વી અપોન આઈ ઓમનો એસા એકમ છે તો તમને ખબર સ્વાભાવિક છે કે ભાઈ ઓમ નામના વૈજ્ઞાનિકે શોધ્યું તો હોમ જ આપણે એને કહીશું જેની સંજ્ઞા સિગ્મા છે બીજી રીતે આ સૂત્ર પરથી લખવું હોય તો વોલ્ટ અપોન એમ્પિયર છે શું છે વોલ્ટ અપોન એમ્પિયર સંકેતમાં લખવું હોય તો વી અપોન એ તો પહેલો એક પ્રશ્ન તમને બે ગુણમાં એવો પૂછાય ઓમનો નિયમ લખો સૂત્ર મેળવો એસા એકમ અને પારિમાણિક સૂત્ર લખો જેનું પારિમાણિક સૂત્ર છે એમ વન એલ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ વિદ્યાર્થી મિત્ર આટલી સમજણ તમારામાં તો હોવી જોઈએ જ કે તમારે આ રીતે આખું પ્રેઝન્ટ કરવાનું થાય છે ઓકે તો પહેલો પ્રશ્ન આ રીતે પૂછાય મેં સળંગ ટોપિકો અમનો નિયમ લીધો છે એમાં પહેલો પ્રશ્ન મેં તમને કીધું અમનો નિયમ એટલે શું સમજાવો તો એટલે સુધી પારિમાણિક સૂત્ર સુધી જ લખવાનું છે જેની અંદર આપણે આર અચળાંક ધાર્યો છે વિદ્યુત અવરોધ કહીએ છીએ વાહકમાં વિદ્યુત ભારોની ગતિને અવરોધ તો ધારો કે આ વાહક છે એમાં આ જે પ્રવાહ વહે છે એનો અવરોધ જે થાય છે જેને વિદ્યુત અવરોધ કહેવામાં આવે છે અવરોધ સાના પર આધાર રાખે છે એસક્યુમાં પૂછી શકે આ વ્યાખ્યા પણ એસક્યુમાં આવે પારિમાણિક સૂત્ર એકમ આ બધું એસક્યુમાં પૂછાઈ શકે અવરોધ આર સાના પર આધાર રાખે છે તો દ્રવ્ય પર પદાર્થના દ્રવ્ય પર પદાર્થના પરિમાણ પર આધાર રાખે છે ફરી વખત આ અવરોધ આર દ્રવ્ય પર પદાર્થના અને પદાર્થના પરિમાણના આ પર આધાર રાખે છે આ ખાસ નોંધ લેવું આરનું વાહકના પરિમાણ પરનું અવલંબન નીચે મુજબ જાણી શકાય કે ભાઈ તમને એમ કહે કે આર પરિમાણ પર આધાર રાખે છે કેવી રીતે તેની સાબિતી આપો તો અવલંબન પરનું અવલંબન આપણે નીચે પ્રમાણે અહીંથી પ્રશ્ન અલગ પૂછી શકે તો આની અંદર આપણે કેટલા કેટલા પ્રશ્ન જોયા તો પહેલો પ્રશ્ન આપણે જોયો કે ઓમનો નિયમ એટલે શું સમજાવો તો અહીંયા પારિમાણિક સૂત્ર સુધી લખવાનું છે એસક્યુમાં પૂછી શકે અવરોધનો એસાય એકમ પારિમાણિક સૂત્ર પૂછી શકે વિદ્યુત અવરોધ કોને કહેવાય એ પૂછી શકે અવરોધ સાના પર આધાર રાખે છે એ પણ પૂછી શકે આરનું વાહકના પરિમાણ પરનું શું કહે છે આપણને અવલંબન સમજાવો બે આકૃતિ મારી પાસે છે આમ તો ત્રણ લેવાની છે આપણા આ પેજ ઉપર બે આકૃતિ છે પહેલાં સમજી લઈએ આકૃતિ એ શું બતાવે છે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે સુવાક ચોસલું છે શું છે સુવાક ચોસલું જેની લંબાઈ એલ છે જેનું આડછેદનું ક્ષેત્રફળ એ છે અને આનો અવરોધ આપણે ધ્યાનમાં લેવો હોય તો વી આર બરાબર વી અપોન આઈ લઈ શકાય છે આકૃતિ બી છે તો આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે આપણે શું કર્યું આવું જ ચોસલું બીજું પાછળ મૂકી દીધું કે જેનો આડછેદનું ક્ષેત્રફળ એ હોય લંબાઈ એલ જ હોય એવું જ ચોસલું પાછળ જોઈન્ટમાં સળંગ મૂકી દેવામાં આવેલું છે એટલે એકબીજાને લગોલગ રાખેલું છે એવું કહી શકાય છે હવે આ ચોસલું ભેગું કરો તો આખું એક ચોસલું નવું બને છે તો એની લંબાઈ કેટલી થશે તો મિત્ર લંબાઈ થશે અને આડછેદનું ક્ષેત્રફળ એ જ રહી છે બદલાતું નથી સંયોજનમાંથી વહેતો પ્રવાહ હવે હું આમાંથી પ્રવાહ ધારો કે વેવડાવું છું અહીંથી પ્રવાહ વેવડાવીશ આય અહીંથી પણ પ્રવાહ આય વેવડાવું છું તો એમાં કોઈ જ ફરક પડતો નથી કારણ કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે કે ભાઈ જેટલો વિદ્યુતભાનનો જથ્થો દાખલ થાય એટલો જ બહાર નીકળે માટે પ્રવાહ માટે પણ એ લાગુ પડે છે કે જેટલો પ્રવાહ દાખલ પહેલા ચોસલામાંથી થશે એટલો જ બીજામાંથી થશે માટે કહી શકાય કે સંયોજનમાંથી વહેતો પ્રવાહ એ દરેક સ્વતંત્ર ચોસલામાંથી પસાર થતા પ્રવાહ જેટલો હોય છે એટલે આ જો ચોસલામાં જેટલો પ્રવાહ પસાર થાય એટલો બંનેમાંથી એટલો જ પસાર થશે હવે આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનની પ્રવાહની તમે વાત કરી ચૂક્યા છો જો પ્રથમ ચોસલાના છેડાનું વિદ્યુત સ્થિતિમાન વી હોય એટલે આપણે જે નાનું એક ચોસલું લીધું હતું આગળ અહીંયા મેં તમને સમજાવેલું છે જે ચોસનું અહીંયા આપણે લીધું છે આમાં વી હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આમાં શું મળે છે તે આપણે જોઈએ તો બીજા ચોસલાના બે છેડા વચ્ચેનો તફાવત પણ વી જેટલો જ હોય છે કારણ કે બંને ચોસલા કેવા છે સમાન છે તેઓમાંથી વહેતો પ્રવાહ આઈ પણ સમાન જ છે માટે સ્પષ્ટ છે કે આ સંજોગોમાં છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે વ્યક્તિગત ચોસલાના સ્થિતિમાનના સરવાળા બરાબર એટલે કે ટુ વી જેટલો થાય છે પહેલાં ચોસલાનો વી બીજા ચોસલા સમાન છે એટલે વી બંનેનો સરવાળો કરો એટલે ટુ વી જેટલો થાય છે માટે હું કહી શકું હવે કે સંયોજનમાંથી તો પ્રવાહ આઈ વહે છે તો તમારી પાસે અવરોધ આરસી કહેવામાં આવે એનું નામ પાડ્યું આરસી તો આરસી બરાબર વોલ્ટેજ કેટલો છે તો કે ભાઈ ટુ વી પ્રવાહ કેટલો છે તો કે ભાઈ આઈ તો ઓમના નિયમ અનુસાર ટુ વી અપોન આય વી અપોન આય એટલે શું તો તમે આગળ ભણી ગયા છો આગળ એટલે હમણાં જ આગળના પેજમાં ભણાવ્યું કે વી આર બરાબર વી બાય આય અહીંયા અમે હમણાં જ તમને સૂત્ર સાબિત કરીને બતાવ્યું આર બરાબર વી બાય એનું મૂલ્ય અહીંયા આપણે મૂકી દઈશું એટલે કેટલા થશે તો કે ભાઈ ટુ આર કેટલા થશે ટુ આર આર એ દરેક ચોસલાનો અવરોધ છે માટે આના ઉપરથી શું આપણને મળ્યું તો આના ઉપરથી તમે કહી શકો છો કે અવરોધ લંબાઈના સમ પ્રમાણમાં હોય છે માટે આર ચલે છે એલ એટલે પહેલું તારણ મળ્યું કહેવાય જે આપણે સમજૂતી લીધી છે એમાં પહેલું તારણ મળ્યું કે અવરોધ લંબાઈના સમ પ્રમાણમાં છે એટલે કે આર ચલે છે એલ હવે હું શું કરીશ ચોસલાને વચ્ચેથી કાપીશ એટલે ક્ષેત્રફળ અડધું થઈ જશે એ એ બાય ટુ એ બાય ટુ અને લંબાઈ આપણે એટલી જ લઈશું એટલે પહેલી આકૃતિ હવે આકૃતિ સી તો લખવાનું કે ધારો કે ચોસલાને તેની લંબાઈને સમાંતર બે ભાગ આ સમાંતરમાં બે ભાગ કરી દેવામાં આવે તો આડછેદની લંબાઈ એલ જ રહે છે જ્યારે તેનું આડછેદનું ક્ષેત્રફળ જે બે ટુકડા કર્યા એમાં એકનું એ બાય ટુ અને બીજાનું પણ એ બાય ટુ થશે ચોસલાના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાંનું વોલ્ટેજ વી અને તેમાંથી વહેતો પ્રવાહ આઈ બાય ટુ થશે કેટલો થશે તો કે ભાઈ આઈ બાય ટુ ધારો કે પ્રવાહ અડધો ધારી લીધો અને અડધા ચોસલાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે તો આપણે હમણાં જ શીખવાડ્યું અવરોધનું સૂત્ર આર બરાબર વી બાય આઈ એ પ્રમાણે આનું નામ આપ્યું આર વન તો વી અપોન આઈની ની જગ્યા આઈ બાય ટુ છેદ નો છેદ અંશમાં જશે અને ટુ વી અપોન આય બરાબર અહીંયા વી અપોન આય એટલે આર તો સમીકરણ આપણને જે એક અને સમીકરણ ત્રણ બંને કેવા મળ્યા સરખા ટુ આર જેટલા માટે હું અહીંયા કહી શકું કે આ ચોસલાનું આડછેદનું ક્ષેત્રફળ એ તેનો અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે માટે આપણને અહીંયા મુખ્યત્વે બે સાબિતી મળી એક સાબિતી મળી આર ચલે છે એલ અને એક બીજી આપણને સાબિતી મળી કે આર ચલે છે એ વન બાય એ બંનેનો આપણે સમન્વય કરીએ તો આર ચલે છે એલ બાય એ ચલન વચ્ચે છે એ કાઢી નાખીશ એટલે રો એલ બાય એ રોને કહેવામાં આવે છે સપ્રમાણ અચળાંક અથવા તો એને કહેવામાં આવે છે અવરોધકતા કહે છે રોને શું કહેવામાં આવે છે અવરોધકતા માટે હું કહી શકું અહીંયા કે રો એ સુવાગના દ્રવ્ય પર આધાર રાખે છે સેના પર આધાર રાખે છે દ્રવ્ય પર પરંતુ તેના પરિમાણ પર આધાર રાખતો નથી એના પરિમાણ સાથે કોઈ સંબંધ નથી આ રો છે એ દ્રવ્યના પર જ આધાર રાખશે તેના પરિમાણ પર આધાર રાખતો નથી અને રોને શું કહેવામાં આવે છે અવરોધકતા માટે આ પ્રશ્ન તમને પૂછાય અવરોધકતાનું સૂત્ર સાબિત કરો તો ક્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે આ ટોપિકમાં તો અહીંથી અવલંબનથી સ્ટાર્ટ કરવાનું આરના વાહકના પરિમાણનું અવલંબન નીચે મુજબ છે તો અહીંયા તમને પૂછી શકે કે આર બરાબર રો એલ બાય એ સાબિત કરો આવું આપણને કહી શકે અથવા તો અવરોધકતાનું સૂત્ર આર બરાબર રો બરાબર આર એ બાય એલ આવું સાબિત કરવાનું પણ પૂછી શકે જોઈએ આગળ શું કહે છે હવે તો આપણી પાસે અહીંયા અવરોધકતાનું સૂત્ર અહીંયા સુધી સાબિત થશે ઓકે મિત્રો તો આ થિયરીમાં બે ભાગ પાડ્યા ઓમનો નિયમ એટલે શું અલગ પછી ઓમનો નિયમ સાના પર આધાર રાખે છે પછી બીજું આપણે કીધું આર બરાબર રો એલ બાય એ અથવા રો બરાબર આર એ બાય એલ અવરોધકતા કોને કહેવાય તેનું સૂત્ર સાબિત કરો તો પણ આ જ લખવાનું આવે માટે આ પ્રશ્ન નોંધી લેવા વિદ્યાર્થી મિત્રો જે જે હું તમને સમજાવું છું એ પ્રશ્ન અલગ અલગ રીતે પૂછી શકે ચાલો ઓમનો નિયમ આપણે ભણી ગયા છીએ વી બરાબર આઈઆર પણ લખી શકાય કારણ કે સૂત્ર છે આર બરાબર વી અપોન આઈ આમાંથી આપણે વીને કરતા કહીએ એટલે આર આઈ આર આર બરાબર હમણાં જ આપણે સાબિત કર્યું રો એલ બાય એ આ જ કિંમતને આપણે અહીંયા મૂકી દઈશું આરની જગ્યાએ એટલે વી બરાબર આઈ ગુણ્યા રો એલ બાય એ જ્યાં વી બરાબર પણ સૂત્ર છે ઇ ઇન્ટુ એલ એટલે કે તમે બીજા ચેપ્ટરમાં વી બરાબર ઈન્ટુ ડી ભણ્યા છો ડીની જગ્યાએ આપણે અહીંયા એલ લઈએ છીએ આ કિંમતને તમે વીની જગ્યાએ મૂકશો અહીંયા મૂકશો એટલે આપણને સૂત્ર આવું મળશે ઈ એલ ઇઝ ઇક્વલ ટુ આઈ રો એલ બાય એ એલ એલ ઉડી જશે જ્યાં આઈ અપોન એને ઘનતા કહેવામાં આવે છે કરંટ ડેન્સિટી શું કહેવામાં આવે છે પ્રવાહ ઘનતા માટે આ પ્રશ્ન તમને એવી રીતે પૂછાય વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર મેળવો તો અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું અને અહીંયા આપણે પૂરું કરીશું એટલે આ જશે તો ઈ બરાબર આઈ બાય એને જે કહેવાય એમાં ઘણીવાર લોકો સ્મોલ જે ઉપર આ રાઉન્ડ કરીને પણ લખે છે સ્મોલ જે અને એ કિંમત અહીંયા મૂકવાની છે તો ઈ બરાબર જે રો મળશે આપણને જ્યાં આ જે ઘનતા છે એનો એકમ આના ઉપરથી આવશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર આના ઉપરથી આપણે એનું પારિમાણિક સૂત્ર લઈ લઈશું એમ ઝીરો એલ ટુ એલ માઇનસ ટુ ટી ઝીરો એ વન ફરી વખત પ્રવાહ ઘનતા છે તો પ્રવાહ ઘનતાનો એકમ એમ્પિયર મીટર્સ પ્રતિ મીટર સ્ક્વેર છે આનું પારિમાણિક સૂત્ર લઈશું એમ ઝીરો એલ માઇનસ ટુ ટી ઝીરો એ વન આમાં એ ઈ અને જે એટલે કે પ્રવાહ ઘનતા એ સદીશ રાશિ છે કેવી રાશિ છે સદીશ રાશિ એટલે મેં અહીંયા લખેલું જ છે ઈ સદીશ અને જે સદીશ સદીશ રાશિ છે ઉપર સદીશ લખાયા છે અને સદીશ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય અને રો બરાબર વન અપોન મૂકી શકાય માટે ઈ સદીશ બરાબર જે સદીશ વન અપોન સિગ્મા સિગ્માને કરતાં કરીશ માટે જે સદીશ બરાબર સિગમા ઈ સદીશ અથવા આપણે એને મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો જે બરાબર સિગ્મા ઈ જ્યાં સિગ્માને વાહકતા કહે છે તો આપણે જે સમીકરણમાં છ સાત અને આઠ એને ઓમના નિયમ તરીકે પણ ઓળખવામાં જ આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે ઓમના નિયમમાં આપણે આ સળંગ જો ચાર માર્ક્સમાં પૂછાય તો સળંગ એ સળંગ લખી નાખવાનું છે અને મેં તમને ભાગ પાડ્યા પહેલો પ્રશ્ન કયો કીધો ફરી વાર કહું છું કે પહેલો પ્રશ્ન આપણો છે અહીંયા ઓમનો નિયમ એટલે શું સમજાવો તો અહીંયા સુધી આપણે લખીએ છીએ તમને સમજાવ્યું બીજો એક ટૂંકો પ્રશ્ન વિદ્યુત અવરોધ બીજો એક ટૂંકો પ્રશ્ન અવરોધ આર સાના પર આધાર રાખે છે ત્રીજો આ પ્રશ્ન જે છે એ કઈ રીતે પૂછાય તો આર બરાબર રો એલ બાય એ સમજાવો રો બરાબર એ આર એ બાય એલ સમજાવો અવરોધનું વાહકતાના પરિમાણ પરનું અવલંબન સમજાવો આવી રીતે પ્રશ્ન જુદી જુદી રીતે પૂછી શકે વિદ્યાર્થી મિત્ર ફિઝિક્સમાં માર્ક્સ નહીં આવવાનું એક રીઝન આ પણ છે કે લોકો પ્રશ્ન સમજ્યા વગર એના જવાબો બોર્ડમાં લખે છે અને પછી ખોટો પડે છે એટલે પ્રશ્ન સમજો અને લખો એટલે આખી થિયરી એમાં આવશે પછી અહીંથી તમને પૂછી શકે વિદ્યુત પ્રવાઘનતા એટલે શું વિદ્યુત પ્રવાહ ઘનતાનું આપણે સૂત્ર મેળવવાનું છે તો આ વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર મેળ્યું બીજું આના ઉપરથી તમે એનું એકમ વ્યાખ્યા લખી શકો શું લખી શકો વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા આપેલા વાહક તારમાંથી એકમ આડછેદમાંથી એકમ આડછેદમાંથી પસાર થતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે આપેલા વાહકમાંથી આપેલા વાહક તારના આડછેદમાંથી પસાર એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતાં વિદ્યુત પ્રવાહને શું કહેવાય પ્રવાઘનતા કહે છે માટે અહીંયા સુધી તમારું આખું આ સૂત્ર છે જે બરાબર આ એટલું લખવાનું પ્રવાઘનતામાં કમ લખવાનું આ પારિમાણિક સૂત્ર લખવાનું અહીંથી આપણે ડાયવર્ઝન આપીશું કે આઈ બાય જે એ આવે છે એને જે કહેવાય બાકી આ સૂત્ર તો તમને એવી રીતે પૂછાય જે બરાબર સીગમાં ઈ સાબિત કરો અથવા એવું પછાય ઈ બરાબર જે રો સાબિત કરો તો અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા પૂરું કરવાનું છે બરોબર અથવા એમ કે આર બરાબર વી બાય આઈ સિવાયના ઓમના નિયમના સૂત્ર સાબિત કરો તો આ જ લખવાનું થાય કારણ કે ઓમના નિયમમાં જ આવે છે ઓકે ચલો પછી આ જે રો છે એ આપણે અહીંયા વાત કરવાની બાકી આગળ રો ને શું કીધું એ તમને ખ્યાલ છે આ રો ને શું કીધું અવરોધકતા અચ્છા સીગમાને તમે શું કહો છો તો કે ભાઈ વાહકતા શું કહો છો વાહકતા આ બંને રાશિ એકબીજાની વ્યસ્ત છે તો ચલો આપણે એના અલગ અલગ થોડું સમજી લઈએ ઓકે તો અવરોધનું તો મેં તમને સમજાવી દીધું અહીંયા રો બરાબર હવે થોડું વાહકતા વિશે સમજીએ અને અહીંયા આર અવરોધ છે તો અવરોધનું વ્યસ્ત છે વાહકત્વ જી તરીકે ઓળખાય છે જોઈએ ચલો વાહકત્વ અવરોધના ને વાહકત્વ કહેવાય અવરોધનું જે વ્યસ્ત છે જેની સંજ્ઞા જી છે જી બરાબર હોવાનો પણ આર લખાય ઓકે આરનું સૂત્ર આપણી પાસે છે વી બાય આઈ કિંમત મૂકીશ તો આઈ બાય વી થશે આના ઉપરથી પહેલો એકમ વન અપોન ઓમ અથવા વન અપોન સિગમા અથવા તો સિગમા માઇનસ વન ગાદ મો આનું આને મોહ પણ કહેવાય આ રીતે સંકેતમાં લખાય અથવા આનું નામ હતું સાયમન સાયમન નામનું ઓમનું બીજું નામ આખું પૂરું નામમાં સાયમન આવે છે તો સાયમન પણ કહી શકાય પારિમાણિક સૂત્ર અચ્છા એક એકમ લખી શકાય આઈ બાય વી આવે છે એટલે શું લખાય ખબર છે અથવા એમ્પિયર પ્રતિ વોલ્ટેજ એમ માઇનસ વન એલ માઇનસ ટુ ટી થ્રી એ ટુ અવરોધકતા કોને કહેવાય હમણાં જ મેં સમજાયું આર બરાબર રો બાય એલ બે ગુણમાં પૂછ્યા તેટલું જ લખવાનું એકમ તો આના ઉપરથી ઓમેગા મીટર સ્ક્વેર અપોન મીટર 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 ઉડી જાય ઓમેગા ઇન્ટુ મીટર પારિમાણિક સૂત્ર સાના પર આધાર રાખે અવરોધકતાનું મૂલ્ય દ્રવ્યની જાત તાપમાન દબાણ પર આધાર રાખે છે પરંતુ પરિમાણ પર આધાર રાખતું નથી તમને કે વાહ વાહકતા કોના પર આધાર રાખે તો સેમ ટુ સેમ જ આવે કોઈ ફરક આવે નહીં ચલો આનું વ્યસ એટલે સીગમાં વ્યસ વ્યસ્ત લખીશ એટલે શું થશે એલ અપોન આર એ આના ઉપરથી વન અપોન ઓમેગા ઇન્ટુ મીટર ઓમેગા મીટર માઇનસ વન અથવા સાયમન મીટર માઇનસ વન પારિમાણિક સૂત્ર આ જે બધા પ્લસ છે ત્યાં માઇનસ થશે અને માઇનસ છે ત્યાં પ્લસ થશે એટલે કે એમ માઇનસ વન એમ માઇનસ વન એલ માઇનસ થ્રી ટી માઇનસ થ્રી એ વાહકતાનું મૂલ્ય દ્રવ્યની જાત તાપમાન અને દબાણ પર આધાર રાખે છે પરિમાણ પર આધાર રાખતું નથી આ વાહકત્વ એ અવરોધનું વ્યસ્ત છે એટલે અવરોધ સેના પર આધાર રાખતો તો તમને મેં સમજાવ્યું હતું યાદ કરો તો એ જ વસ્તુ આપણે વાહકતા એના પર આધાર રાખશે તો દ્રવ્યની જાત અને પદાર્થના પરિમાણ પર આધાર રાખે તો વાહકત્વ પણ એના પર આધાર વાહકત્વ પણ એના પર આધાર રાખે છે મિત્રો અહીંયા યાદ યાદ રાખવું પ્રશ્ન આ રીતે પૂછાય અવરોધ અને વાહકત્વનો તફાવત આપો તો આ જે લખ્યું છે એ પ્રમાણે અહીંયા લખવાનું કે વી અપોન આયના સંબંધને અવરોધ કહેવાય પછી આય અપોન વીના સંબંધને વાહકત્વ કહેવાય પછી બેના એકમ લખવા પારિમાણિક સૂત્ર લખવા પછી આનો તફાવત પૂછાય અવરોધકતા અને વાહકતા એ બંને તો મેં તમને ક્લિયર અહીંયા સમજાવી દીધા છે તો એ આ બંને ઉપરથી તમે ક્લિયરલી લખી શકો છો